આ વિડિયોની અંદર અભ્યાસ કરવાના છે ધોરણ 7 વિષય ગણિત પ્રકરણ 3 માહિતીનો નિયમ એમાં આપણે જોઈએ સ્વાધ્યાય 3.1 સ્વાધ્યાય 3.1 ની અંદર પ્રશ્ન 2 જોઈએ કે કોઈ વર્ગના એક મૂલ્યાંકનમાં મેળવેલ નીચે દર્શાવેલ ગુણને કોષ્ટકમાં દર્શાવવાનું છે અહીંયા જે ગુણ આપેલા છે આપણને એ ગુણને આપણને આ ગુણ જે છે એને આપણે એક કોષ્ટક છે એની અંદર દર્શાવવાના છે તમે કોષ્ટક આ મુજબ બનાવી શકો કોષ્ટક કે અંદર જે ખાનું ગુણ માટે બીજું એક ખાનું જે છે આવૃત્તિ જે હોય અને બીજું જે ખાનું છે વિદ્યાર્થીની સંખ્યા જેને આપણે આવૃત્તિ કહી શકો એ મુજબના આપણે ખાના મતલબ સર એટલે કોષ્ટક બનાવવાનું છે પહેલા તો ગુણ ગુણના જે ખાનાઓ છે એની અંદર જોઈએ કે આમાંથી સૌથી ઓછા ગુણ કેટલા છે પેલો આપણે આપણે સૌથી ઓછા ગુણ લે તો એક છે એટલે ગુણની અંદર સૌથી ઓછા ગુણ પેલા રાખીએ એટલે એક અહીંયા રાખીએ ત્યારબાદ જોઈએ તો સૌથી વધારે ગુણ તો કે 9 છે બધાજમાં જોઈએ તો સૌથી વધારે ગુણ 9 છે તો આની અંદર એટલા ખાનાઓ તો આવા જોઈએ કે જેની અંદર 9 સુધી આવી જાય એટલે આપણે અહીંયા ખાનાઓ છે એની સંખ્યા 9 રાખેલી છે એટલે એક થી તમામ અંકો છે એ આપણે 9 સુધીના તમામ અંકો છે એ ખાનાની અંદર દર્શાવી શકીએ એમાંનું એક પહેલું 2 3 4 5 6 7 ચિહ્નો કરીને દર્શાવવાનું છે જોઈએ તો એક એક અહીંયા છે બસ એક જ ખાલી એક અંક છે એક જ વખત છે એટલે આપણે આવૃત્તિ ચિહ્નની અંદર ખાલી એક લીટી હવે કરી એટલે આપણે આવૃત્તિ ચિહ્ન કહીએ અને વિદ્યાર્થીની સંખ્યા કે આવૃત્તિ એની અંદર આપણે એમાં એક ગુણવાળા વિદ્યાર્થી કેટલા છે તો કે એક જ છે એટલે આપણે ન્યા લખીએ કે આ આપણે વિદ્યાર્થીની સંખ્યાની અંદર એક વ્યક્તિની પાછળનું કારણ કે એક વિદ્યાર્થી જેવો છે કે જે એક જ ગુણ ધરાવે છે અને આવૃત્તિ ચિહ્નની અંદર આપણે એક ઊભો લીટો કરી અને ચિહ્ન હશે એક દર્શાવી હવે જોઈએ બે આમાં ગુણ બે હોય એવા કેટલા વિદ્યાર્થી છે પેલા તો જોઈએ અહીંયાથી આપણે શરૂઆત કરીએ પહેલા એક તો બે અહીંયા છે એક અને બે બે વખત બે આવે છે પ્રશ્નની અંદર આ જે અવલોકનો આપેલા છે આ જે રકમ આપેલી છે એની અંદર બે છે એ બે વખત આવે છે એટલે આપણે આવૃત્તિ ચિહ્નની અંદર બે લીટીઓ ઉપરી ઉભા એક અને બે અને આવૃત્તિ ચિહ્ન દર્શાવી અને ટોટલ બે ગુણ મેળવનાર વિદ્યાર્થી બે છે એટલે વિદ્યાર્થીની સંખ્યાની અંદર આપણે લખી દઈએ બે બે છે બે વખત છે એટલે આપણે કુલ આવૃત્તિ વિદ્યાર્થીની સંખ્યા છે એની અંદર આપણે બે લખી શકીએ હવે આપણે જોઈએ એના પછી 3 3 છે એમાં કેટલી વખત છે આવૃત્તિ ચિહ્ન આપણે એના આધારે દર્શાવવાનું થાય પહેલા જોઈએ 3 એક વખત અહીંયા પછી જે તો 3 છે એ બધા જ અવલોકનો ચેક કરીએ તો 3 એક જ વખત આવે છે એટલે આપણે આવૃત્તિ ચિહ્નની અંદર ખાલી એ ઊભો લીટો કરી દર્શાવીએ એટલે કે વિદ્યાર્થીની સંખ્યા કેટલી છે તો કે 1 છે 3 ગુણ મેળવનાર વિદ્યાર્થીની સંખ્યા 1 છે એટલે આવૃત્તિની અંદર 1 એક ગુણ આવૃત્તિ ચિહ્નની અંદર આપણે એક ઊભો લીટો કરી અને દર્શાવી હવે આપણે જોઈએ 3 પછી 4 નો વારો છે આપેલી માહિતી કે આપેલા જે અવલોકનો છે એની અંદર 4 કેટલી વખત છે જે એક જોઈએ ભાઈ એક વખત બે વખત 3 વખત બરાબર ચેક કરીએ તો એક વખત બે વખત 3 વખત 4 છે એટલે આપણે આવૃત્તિ ચિહ્નની અંદર 4 નું જે ખાનું છે એની અંદર 3 વખત છે એટલે આપણે 3 ઊભા લીટરો દર્શાવીએ કે જેને આપણે આવૃત્તિ ચિહ્ન કહીએ અને અહીંયા વિદ્યાર્થીની સંખ્યા છે એની અંદર આપણે લખી દઈએ 5 એટલે 3 વિદ્યાર્થી એવા છે કે જે 4 ગુણ મેળવે છે કે ન્યા લખી દીધા આપણે 3 અને આવૃત્તિ ચિહ્નની અંદર 3 ઊભા લીટરો દર્શાવ્યો હવે જોઈએ આપણે ગુણ 5 આમાંથી 5 છે કેટલી વખત છે તો આ એક વખત બે વખત 3 વખત
ચાર વખત અને પાંચ વખત, પાંચ છે પાંચ વખત છે. તો આપણે આવૃત્તિ ચિહ્નની અંદર આ રીતે પેલા તો 1 2 3 અને 4, ચાર ઉભા લીટા અને એક લીટો છે ત્રાસુ આ રીતે દર્શાવવાનો હોય. આવૃત્તિ ચિહ્નની અંદર જ્યારે દર્શાવે ત્યારે આપણે પાંચ થઈ જાય તો ચાર ઉભા લીટાઓ અને એક ત્રાસુ લીટો, ટોટલ પાંચ ક્યાં છે આવૃત્તિ ચિહ્નની અંદર. અને વિદ્યાર્થીની સંખ્યાની અંદર આપણે લખી દઈએ પાંચ વિદ્યાર્થી એવા છે કે જે પાંચ ગુણ મેળવે છે. હવે જોઈએ આપણે જો 5 કરતા વધારે હોય, 5 ગુણ મેળવનાર વિદ્યાર્થીની સંખ્યા જો 5 કરતા વધારે હોય તો પહેલા આપણે 5 માટે એક વિભાગ દોરો. આ 5 માટેનું ટેસ્ટ તૈયાર કરી મુજબ બીજા જે વધારાના છે એના આગળ હું ભરતે રહેજો. આવે ત્યારે આપણે જોઈએ, હવે જોઈએ 6 ગુણ મેળવનાર વિદ્યાર્થી કેટલા છે. પહેલા તો આ 1 2 3 અને 4, 6 ગુણ મેળવનાર વિદ્યાર્થીની સંખ્યા 4 છે. એટલે આપણે આવૃત્તિ ચિહ્નની અંદર ઊભા આવી રીતે 1 2 3 4 લીટા ઉભી અને વિદ્યાર્થીની સંખ્યાની અંદર આપણે લખીએ 4. હવે ભાઈ આપણે 7 ગુણ મેળવનાર વિદ્યાર્થી જોઈએ તો આ 1 અને આ 2, 7 ગુણ મેળવનાર વિદ્યાર્થી 2 જ છે. એટલે આવૃત્તિ ચિહ્નની અંદર આપણે 2 ઉભા લીટાઓ દર્શાવીએ અને આવૃત્તિની અંદર આપણે લખીએ 2. એવી રીતે હવે 8 જોઈએ, થયો તો આની અંદર 8 ગુણ મેળવનાર વિદ્યાર્થી બધા જ અવલોકનોને આપણે ચેક કરીએ તો ખ્યાલ આવે કે આની અંદર 8 એક વખત છે. બધા અવલોકનોને અવલોકનની અંદર ચેક કરીએ તો 8 જે છે એ ફક્ત એક વખત જ છે. એટલે આપણે 8 ગુણ અને આવૃત્તિ ચિહ્નો છે એની અંદર એક ઉભો લીટો કરીએ અને આવૃત્તિ વિદ્યાર્થીની જે સંખ્યા છે એની અંદર તમારે આવૃત્તિ ચિહ્ન ફળ કોષ્ટક બનાવવાનું થાય તો તમે કોષ્ટક બનાવી શકો. એમાં એક ગુણ મૂકવાનો, એક આવૃત્તિ ચિહ્ન મૂકવાનો અને વિદ્યાર્થીની સંખ્યા કે આવૃત્તિ છે એ દર્શાવી શકો. હવે સૌથી વધારે ગુણ કેટલા છે પેલું તો પેલો પ્રશ્ન. હવે 1 2 3 4 પ્રશ્નો જે આપેલા છે એ ચારે ચાર પ્રશ્નોના આપણે જવાબ લખીએ. એમાંનો પહેલો પ્રશ્ન સૌથી વધારે ગુણ કેટલા છે. ગુણના ખાનાને ચેક કરીએ તો સૌથી વધારે ગુણ છેલ્લે 9 આપેલા છે. એટલે એનો જવાબ આપણે અહીંયા લખીએ. આપણે અમને સામે લખી દઈએ જવાબ બરાબર. સૌથી વધારે ગુણ એટલે 9 છે એટલે આપણે લખી દીધા 9. ત્યારબાદ સૌથી ઓછા ગુણ કેટલા છે આમનો જવાબ લખીએ. આપણે સૌથી ઓછા જો એ ગુણના ખાનાની અંદર પહેલું 1 થી શરૂઆત થાય છે એટલે સૌથી ઓછા ગુણ 1 છે એટલે આપણે જવાબ ની અંદર લખી શકીએ 1. ત્યારબાદ જો એ પ્રશ્ન 3 માહિતીનો વિસ્તાર શું છે. માહિતીનો વિસ્તાર એટલે શું કહેવાય. વિસ્તાર એટલે સૌથી મોટું અવલોકન અને એમાંથી સૌથી નાનું અવલોકન બાદ કરીએ તો એ વિસ્તાર બને એટલે એમની આપણે કઈ ગણતરી કરવી પડે. જવાબ 3 ની ગણતરી આપણે અહીંયા લખીએ કે વિસ્તાર બરાબર આમાંથી પહેલું કામ સૌથી વધારે ગુણ આઈ લખીએ. સૌથી વધારે ગુણ માઇનસ સૌથી ઓછા ગુણ વિસ્તાર મેળવવા માટે વિસ્તારનું સૂત્ર સૌથી મોટું અવલોકન માંથી સૌથી નાનું અવલોકન બાદ કરવાનું એટલે કે અહીંયા સૌથી વધારે ગુણ માંથી આપણે સૌથી ઓછા ગુણ છે એ બાદ કરીએ તો એ ગુણના ખાનાની અંદર સૌથી વધારે ગુણ છે 9 એટલે અહીંયા લખીએ આપણે 9 માઇનસ સૌથી ઓછા ગુણ છે એ 1 છે એટલે આપણે સૌથી ઓછા ગુણની અંદર લખીએ 1, 9 માંથી 1 બાદ કરીએ એટલે 8 એટલે કે માહિતીનો વિસ્તાર જે છે એ 8 મળે.
એવી રીતે હવે આપણે પ્રશ્ન જોઈએ આઈ બી એટલે કે પ્રશ્ન 4 લખીએ આપણે જવાબ 4 અંક ગણિતીય સરાસરી મેળવવાની છે અંક ગણિતીય સરાસરી એટલે ટોટલ ગુણ છે એ કેટલા છે અને ટોટલ ગુણ એના છેદમાં અવલોકનો કેટલા છે એને આપણે સરાસરી કહીએ તો પેલું તો એક ગુણ મેળવનાર વિદ્યાર્થી કે એટલે એના ટોટલ ગુણ થાય કે બે ગુણ મેળવનાર વિદ્યાર્થી કે એટલે એના ટોટલ ગુણ થાય 2 × 2 એટલે 4 ત્રણ ગુણ મેળવનાર વિદ્યાર્થી કે એટલે ત્રણ ગુણ મેળવનાર વિદ્યાર્થી કે એમના ટોટલ ગુણ થાય 3 અને ચાર ગુણ મેળવનાર વિદ્યાર્થી 3 એટલે 4 × 3 = 12 ટોટલ ગુણ થાય એ રીતે 5 ગુણ મેળવનાર વિદ્યાર્થી 5 તો એમના ટોટલ ગુણ છે કે 25 થાય એ મુજબ આપણે પેલા ટોટલ ગુણ લખીએ કાય લખીએ કુલ ગુણ એના છેદમાં કુલ અવલોકન બરાબર અહીંયા આપણે ગણતરી આ બે નો ગુણાકાર કરીએ એટલે આપણે કુલ ગુણ મળતા છે એક ગુણ મેળવનાર વિદ્યાર્થી એક એટલે આપણે ઈ લખી દઈએ કે પ્લસ તો એ પ્રશ્ન ની અંદર કે બે ગુણ મેળવનાર વિદ્યાર્થી 2 છે એટલે બે ગુણ મેળવનાર વિદ્યાર્થી 2 એટલે એમના ટોટલ ગુણ થાય 4 એટલે અહીંયા લખી આપણે 4 પ્લસ હવે આપણે જોઈએ 3 ગુણ મેળવનાર વિદ્યાર્થી 1 એટલે 3 × 1 કરીએ એટલે 3 × 3 એટલે ઈ ટોટલ ગુણ થશે 3 પ્લસ એવી રીતે આપણે 4 ગુણ મેળવનાર વિદ્યાર્થી 3 છે 4 × 3 = 12 એટલે ટોટલ એમના ગુણ થશે 12 એટલે આપણે અહીંયા ટોટલ ગુણ ની અંદર 12 હવે આગળ જોઈએ તો 5 ગુણ મેળવનાર વિદ્યાર્થી 5 છે એટલે એમના કુલ ગુણ થાય 25 એટલે આપણે અહીં લખી દઈએ 25 પ્લસ 6 ગુણ મેળવનાર વિદ્યાર્થી 4 છે એટલે એમના ગુણ લખીએ 24 એટલે અહીંયા લખીએ આપણે 24 પ્લસ 7 ગુણ મેળવનાર વિદ્યાર્થી 14 7 ગુણ મેળવનાર વિદ્યાર્થી 2 છે એટલે એમના ટોટલ ગુણ થાય 14 એટલે આપણે 14 લખીએ પ્લસ 8 ગુણ મેળવનાર વિદ્યાર્થી 1 છે એટલે એમના કુલ ગુણ થાય 8 અને વત્તા 9 ગુણ મેળવનાર વિદ્યાર્થી 1 છે એટલે એમના કુલ ગુણ થાય 9 આ બધા નો સરવાળો એના છેદમાં કુલ અવલોકન જોઈએ આપણે તો 1 થી 9 છે ટોટલ અવલોકન એટલે આપણે છેદની અંદર લખી દઈએ 9 આને આપણે ઉકેલીએ બધા નો સરવાળો કરીએ એટલે એ તમને લોકોને આ બધા નો સરવાળો કરતા આવડે છે હું અહીંયા સરવાળો કરી અને અંશની અંદર એનો જવાબ લખી દો છેદમાં જે 9 છે એને આપણે 9 લખીએ એટલે કે કુલ ગુણ જે છે એમનો સરવાળો શું એના છેદમાં કુલ અવલોકન છે એ 9 છે એટલે આપણે 9 લખ્યું હવે આપણે એ જે 100 ના છેદમાં 9 મળે છે એ 100 નો આપણે 9 વડે ભાગાકાર કરીએ અને જે જવાબ મળે એને આપણે એમની સરાસરી કહીએ છીએ 100
અગિયાર બીજું કઈ ક્રોસ કામ કરવું પડે સો ભાગાકાર ની અંદર નવ છે તો નવ વડે ભાગાકાર કરીએ નવ એક નવ દસ માંથી નવ વાત કરીએ એટલે ઉપર થી ઝીરો ઉતારીએ નવ ટુ નવ દસ માંથી નવ વાત કરીએ એટલે એક અહીંયા શૂન્ય લગાડીએ તો અહીંયા પોઈન્ટ અને નવ એક નવ એટલે કે ઝીરો એટલે કે અગિયાર પોઈન્ટ એક છે આનો જવાબ અગિયાર પોઈન્ટ એક આપે અથવા અગિયાર પોઈન્ટ અગિયાર છે એ લખી શકીએ આમ પ્રશ્ન 4 ની અંદર અંક ગણિતીય સરાસરી ની અંદર આપણે 100 ના છેદમાં 9 એટલે 11.11 છે તો કે જવાબ લખી શકીએ આપેલ પ્રશ્ન ની અંદર આવા બીજા જે કંઈ પ્રશ્નો છે સ્વાધ્યાય 3.1 ની અંદર પ્રશ્ન 2 સિવાય એમને તમારે કોષ્ટક ની અંદર દર્શાવવાના થાય તો તમે આપેલા કોષ્ટક ની અંદર જે આંકડાઓ જે સંખ્યાઓ દર્શાવેલી છે એ મુજબ તમે દર્શાવી શકો